जंबूसर पंचायत मार्ग ने मकान पेटा विभाग की कचेरी खाते बेडरूम अनेक तर्क वितर्क सर्जाया। માર્ગ અને મકાન પેટા વિભાગને જંબુસર કચેરીમાં લાલ્યાવાળી જોવા મળી હતી। સરકારી કચેરીમાં અઢળક વીજળીના વેડફાટ સાથે કચેરીમાં એક બેડરૂમ પણ જોવા મળ્યો। સરકારી કચેરીમાં બેડરૂમ નજરે પડતા અનેક શંકાઓ પ્રવર્તી રહી છે। સરકારી કચેરી પ્રજાના કામ માટે છે, સરકારી બાબુઓના આરામ માટે છે કે પછી બીજું કંઈક કરવા માટે? કચેરીમાં બેડરૂમને લઈ અનેક તર્ક વિતર્ક પ્રજામાં સર્જાઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના એક માર્ગની માહિતી લેવા અર્થે ગતરોજ ઇન ચેનલની ટીમ દ્વારા માર્ગ અને મકાન પેટા વિભાગની જંબુસર કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, તો ત્યાં અનેક ચોંકાવનારા દ્રશ્યોના દર્શન થયા હતા। સૌપ્રથમ તો સરકારી કચેરીમાં કોઈ જ જવાબદાર અધિકારી કે કર્મચારી હાજર ન હતા, તેમ છતાં કચેરીના તમામ દ્વાર ખુલ્લા નજરે પડ્યા હતા। કચેરીના દરેક રૂમમાં લાઇટ પંખા પણ ચાલુ જોવા મળ્યા હતા, તેમજ જે રૂમ બહારથી બંધ હતા એનો દરવાજો ખોલી જોતા બંધ રૂમમાં પણ લાઇટ તેમજ પંખા ચાલુ હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સરકારના વીજળી બચાવો સૂત્રના ધજાગરા ઉડતા નજરે પડ્યા હતા। એટલું જ નહીં, કચેરીમાં થોડીક અંદર જઈ જોતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। કચેરીના એક રૂમને બેડરૂમમાં ફેરવી ગાદલા તકિયા સાથે બે પલંગ બિછાવી આરામ ગૃહ બનાવી દેવાયો છે, તેમજ આ રૂમમાં પણ લાઇટ પંખા અન્ય રૂમની જેમ ચાલુ જ હતા। અહીંયા પ્રથમ સવાલ એ છે કે સરકારી કચેરીમાં બેડરૂમ શા માટે? સરકારી કચેરી પ્રજાના કામ માટે છે, સરકારી બાબુઓના આરામ માટે છે કે પછી પોતાના અંગત મનસુબાને અંજામ આપવા માટે? સરકારી કચેરીમાં બેડરૂમને લઈ અનેક તર્ક વિતર્ક ઉદ્ભવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મીડિયા ટીમ કચેરીમાં પહોંચી ત્યારે ત્યાં કોઈ સરકારી અધિકારી કે પટ્ટાવાળો પણ ત્યાં હાજર ન હતો। અધિકારીને ફોન કરી જોતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી સુદ્ધા પણ લીધી ન હતી। દિવાળી ટાણે સરકારી બાબુ સરકારી કામ અર્થે ગયા હશે કે પછી દિવાળી ગિફ્ટ લેવા, જેવી અનેક લોકમુખ્ય ચર્ચાઓ વહેતી થતાં અનેક શંકાઓ ઉદ્ભવી રહી છે। ઉપસ્થિત ઓપરેટરને તેઓના અધિકારી વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સાહેબ કામ અર્થે ભરૂચ ગયા છે। ઓપરેટરે પણ તેઓના સાહેબને ફોન કર્યો, પરંતુ અધિકારી ઓપરેટરનો ફોન પણ ઉઠાવવાની જહેમત ન કરી। ત્યારબાદ ઓપરેટર પટ્ટાવાળાને ફોન કરતા તેઓ તરત જ કચેરીએ દોડી આવ્યા। પટ્ટાવાળાએ પણ અધિકારીને ફોન કરતા તેમને પણ કોઈ રિસ્પોન્સ આસિસ્ટન્ટ એન્જિનિયર દેવાંગ ચૌધરીએ આપ્યો ન હતો। સરકારી કચેરીમાં કોઈ હોવા ન છતાં લાઇટ પંખા કેમ ચાલુ છે તેમ પૂછતા પટ્ટાવાળાએ જણાવ્યું હતું કે કોઈ આવે તો રૂમમાં અંધારું હોય, આવનાર વ્યક્તિને તકલીફ ન પડે માટે અગાઉથી જ અમે પંખા તેમજ લાઇટ ચાલુ રાખીએ છીએ। તેમજ સરકારી કચેરીમાં બેડરૂમ બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે કોઈ અધિકારી કે કર્મચારીને રોકાવું હોય એના માટે બેડરૂમ બનાવવામાં આવ્યો છે। પટ્ટાવાળાના આ જવાબથી અનેક શંકાઓ ઘેરાઈ રહી છે। સરકારી બાબુઓના આરામ માટે વિશ્રામગૃહની સુવિધા તાલુકામાં ઉપલબ્ધ છે અને જંબુસર નગરમાં જ આ વિશ્રામ ગૃહ પણ બનાવેલું છે, તો પછી આ કચેરીમાં બેડરૂમ કેમ? શા માટે રાખવામાં આવ્યા છે બેડ? કેમ અહીંયા કોઈ જવાબદાર અધિકારી હાજર નથી? કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવા છતાં વીજળીનો અઢળક વેડફાટ કેમ? કોના બાપની દિવાળી? પ્રજાના નોકર પ્રજાનો ફોન કેમ નથી ઉપાડતા? અધિકારી રજા પર હોય તો એમની જગ્યાએ અન્ય જવાબદાર વ્યક્તિ કેમ હાજર નથી? જો કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી તો કચેરી ખુલ્લી રાખી લાઇટ પંખા ચાલુ શા માટે રાખવામાં આવ્યા છે? આવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ આ કચેરીની લાલ્યાવાડીની અચૂક નોંધ લઈ જવાબદાર સામે જરૂરી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે। શું નામ છે ભાઈ તમારું? ચિત્તન। શું કરો છો અહીંયા તમે? કોમ્પ્યુટર પર છે। અહીંયા તો જવાબદાર અધિકારી ક્યાં છે? અહીંયા જવાબદાર અધિકારી ખબર નહીં, ખબર નહીં શું પોસ્ટ છે તમારી? અહીંયા કોમ્પ્યુટર પર છે। અહીંયા કોણ બેસે છે? અહીંયા જવાબદાર અધિકારી કોણ છે? દેવાંગ સાહેબ છે સર। તો ક્યાં છે હમણાં એ? મેં મારું બપુ પછી પેપર આપીને આવ્યા પછી મને નહીં। તો તમે અહીંયા અહીંયા તો ઓફિસ બંધ હતી કે ખુલ્લી હતી? ખુલ્લી હતી। તો અહીંયા કોઈ હાજર હતો? હા, પતાવાળા ક્યાં છે? પતાવાળા ભાઈ એ જમવા ગયા છે। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે, ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે, અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70 થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની, અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને પરિટની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો।
તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શીખોડિયા કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ.